નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા એજ્યુસફરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું તારીખ 25 નવેમ્બરથી 1 ડિસેમ્બર 2017 કરંટ અફેર્સના કેટલાક અગત્યના મુદ્દાઓની. મિત્રો, જોબ્સ, જીકે, કરંટ અફેર, એજ્યુકેશન ન્યૂઝના તમામ અપડેટ મેળવવા માટે આ પ્લે સ્ટોર ખોલો. પ્લે સ્ટોરમાં જઈ સર્ચ બોક્સમાં EDUSAFAR લખી સર્ચ કરો. પહેલી જે એપ્લિકેશન આવશે એને આપ ઇન્સ્ટોલ કરો. ઇન્સ્ટોલ કર્યા પછી ઓપન કરો અને એની અંદર તમામ જોબ્સ, જીકે, ન્યૂઝ, કરંટ અફેર્સ, વિડીયો, ટેકનોલોજી, માધ્યમિક, પ્રાથમિકને લગતું મટીરિયલ આપ મેળવી શકો છો આપના મોબાઈલમાં. તો મિત્રો, સૌપ્રથમ શરૂઆત કરીએ. હાલના વર્તમાન પ્રમાણે કેન્દ્ર સરકાર કેટલા જિલ્લાઓમાં પ્રધાનમંત્રી મહિલા શક્તિ કેન્દ્ર સ્થાપિત કરશે? તો તેના જવાબમાં આપણે લખી શકીએ કે 115 જિલ્લાઓની અંદર મહિલા શક્તિ કેન્દ્ર છે એ સ્થાપિત કરશે. સરકારે 161 જિલ્લાઓમાંથી કેટલા જિલ્લાઓમાં બેટી બચાવો બેટી પઢાઓ યોજનાનો વિસ્તાર કરેલ છે? તો 161 જિલ્લાઓમાંથી 640 જિલ્લાઓ છે તેની અંદર આ વિસ્તાર છે એ કરેલો છે. MHRD મંત્રાલયે સંવિધાન દિવસ પર કયા અભિયાનને લોન્ચ કરેલ છે? તો સૌપ્રથમ આપણે MHRDનું પૂરું નામ જાણીએ. મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, તો જેને આપણે બોલીએ છીએ કે માનવ સંસાધન વિકાસ મંત્રાલય. તો એના દ્વારા સંવિધાન દિવસ પર કયા અભિયાનને લોન્ચ કરવામાં આવેલ છે? તો તેના માટેનો જવાબ છે ડિજિટલ હસ્તાક્ષર અભિયાન છે તેમાં લોન્ચ કરવામાં આવેલું છે. કયા દિવસને ભારતીય બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો 26 નવેમ્બર છે તેને ભારતીય બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને વર્ષ 2015માં આ દિવસની શરૂઆત થઈ, એટલે કે પ્રથમ વખત બંધારણ દિવસ તરીકે આપણે એને ઉજવો. પરંતુ આ પહેલાં 26 નવેમ્બર છે એ કાયદા દિન તરીકે આપણે એને ઉજવતા હતા. સંસદનું શિયાળું સત્ર કેટલા સમય દરમિયાન આ વર્ષે મળશે? તો તેનો જવાબ છે 15 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી સંસદનું શિયાળું સત્ર છે એ મળવાનું છે. પદ્માવતી ફિલ્મને કયા દેશના સેન્સર બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી છે? તો બ્રિટન દેશના સેન્સર બોર્ડ દ્વારા પદ્માવતી ફિલ્મને રિલીઝ કરવાની મંજૂરી છે એ આપવામાં આવી છે. પરંતુ એક વાત એ પણ છે કે સંજય લીલા ભણસાલી કે જેના દ્વારા આ ફિલ્મ છે એ તૈયાર થઈ છે, ના કહેવા અનુસાર કે ભારત દેશની અંદર એટલે કે સેન્સર બોર્ડ છે તેને મંજૂરી આપે ત્યારબાદ જ અન્ય જગ્યાએ આ ફિલ્મ છે તેને રિલીઝ કરવામાં આવશે. ઉદ્યોગપતિ સુનિલ મિત્તલ કેટલા રૂપિયા ચેરિટીમાં વાપરશે? તો આ ઉદ્યોગપતિ છે તેઓ 7000 કરોડ રૂપિયા છે એ ચેરિટીમાં વાપરશે અને પોતાની જે કુલ આવક છે તેની 10% રકમ છે તે ધર્માદા ક્ષેત્ર એટલે કે ચેરિટીની અંદર વાપરશે. કેન્દ્ર સરકારે કેટલા મહાનગરોમાં મહિલાઓ માટે સુરક્ષિત શહેર યોજના શરૂ કરેલ છે? તો તેનો જવાબ છે 8 મહાનગરો છે તેની અંદર સુરક્ષિત શહેર યોજના છે એ શરૂ કરેલી છે. અને આ યોજના મહિલાઓ છે તેને સંરક્ષણ આપવા માટે શરૂ કરવામાં આવી છે. હવે 8 મહાનગરોની વાત કરવામાં આવે તો તેમાં આવશે દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, અમદાવાદ, લખનૌ અને હૈદરાબાદનો સમાવેશ થાય છે. 24 નવેમ્બર 2017 રોજ ભારતના ગૃહમંત્રાલય દ્વારા કયા અભ્યાસનું સંચાલન કરવામાં આવેલ? તો તેના જવાબમાં આપણે લખી શકીએ કે એક મોક સુનામી અભ્યાસ 2017નું સંચાલન કરવામાં આવેલ. મોક સુનામી અભ્યાસ 2017ને કેટલા રાજ્યોમાં સંચાલિત કરાશે? તો તેમાં જવાબ છે 4 રાજ્યોની અંદર તેને સંચાલિત કરાયેલ. દેશના પ્રધાનમંત્રીએ કઈ એપનો હાલમાં શુભારંભ કરેલ છે? તો ઉમંગ એપ છે તેનો શુભારંભ છે એ કરેલો છે. અહીંયા ઉમંગનું પૂરું નામ શું થાય છે એના જવાબમાં જોઈએ તો કહી શકાય કે યુનિફાઈડ મોબાઈલ એપ ફોર ન્યૂ એજ, આ ઉમંગનું પૂરું નામ છે. હવેથી કઈ વનસ્પતિ વૃક્ષની શ્રેણીમાં નહીં આવે? તો તેના જવાબમાં લખીશું વાંસ છે એ વૃક્ષની શ્રેણીમાં નહીં આવે. વન્ય ક્ષેત્રમાં ઉગનાર વાંસ આજે પણ કયા અધિનિયમ અંતર્ગત રાખવામાં આવ્યા છે? તો તેના માટેનો જવાબ છે વન સંરક્ષણ અધિનિયમ 1980 અંતર્ગત વન્ય ક્ષેત્રની અંદર ઉગતા વાંસ છે તેને આજે પણ આ નિયમ અંતર્ગત રાખવામાં આવ્યા છે. સંવિધાન દિવસ કયા વર્ષથી મનાવવામાં આવી રહ્યો છે? તો આપણે જાણીએ છીએ, આગળ આપણે આ પ્રશ્ન છે જોયો છે અને વર્ષ 2015થી મનાવવામાં આવી રહ્યો છે. આ પહેલા સંવિધાન દિવસ કે જેને આપણે બોલીએ છીએ 26 નવેમ્બર તે કાયદા દિન તરીકે ઓળખાતો હતો.
હાલ ભારતના કાનૂન મંત્રી તરીકે કોણ સેવા આપી રહ્યા છે? તો તેના જવાબમાં આપણે લખીશું, રવિશંકર પ્રસાદ એ ભારતના કાનૂન મંત્રીનું પદ છે એ શોભાવી રહ્યા છે. ભારતીય બંધારણના જનક કોને ગણવામાં આવે છે? તો ડૉક્ટર ભીમરાવ આંબેડકર છે તેઓને ભારતીય બંધારણના જનક ગણવામાં આવે છે. અને ભીમરાવ આંબેડકર છે તેનું જે સમાધિ સ્થળ છે તેને આપણે ચૈત્ય ભૂમિ તરીકે ઓળખીએ છીએ. પંજાબના ક્યાં મંદિરને મોસ્ટ વિઝિટેડ પ્લેસ ઓફ ધ વર્લ્ડનો ખિતાબ મળેલો છે? તો તેના જવાબમાં આપણે લખીશું કે સુવર્ણ મંદિર છે તેને મોસ્ટ વિઝિટેડ પ્લેસ ઓફ ધ વર્લ્ડનો ખિતાબ છે એ મળેલો છે. હાલમાં શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિના મુખ્ય સચિવ તરીકે કોણ સેવા આપી રહ્યા છે? તો તેમાં લખીશું, રૂપસિંહ મુખ્ય સચિવ તરીકેની સેવા છે એ આપી રહ્યા છે. હાલ પંજાબ રાજ્યના મુખ્યમંત્રી તરીકે કોણ સેવા આપી રહ્યા છે? તો અમરિંદરસિંહ છે એ પંજાબ રાજ્યના મુખ્યમંત્રી તરીકેની સેવા છે એ આપી રહ્યા છે. WHO એ કોની હિંસા વિરુદ્ધ નવી નિયમાવલી જાહેર કરેલી છે? તો પહેલાં વાત કરીએ કે વિશ્વ આરોગ્ય સંગઠન કે જેને બોલીએ છીએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, આ સંસ્થા દ્વારા મહિલાઓની હિંસા વિરુદ્ધ નવી નિયમાવલી છે એ જાહેર કરેલી છે. હાલમાં ડાઉન ટુ અર્થ પત્રિકાએ કયો પુરસ્કાર જીતેલ છે? તો આ ડાઉન ટુ અર્થ પત્રિકા છે તેણે ઓઝોન પુરસ્કાર છે એ જીતેલો છે. હાલમાં લિયોનલ મેસીએ કયો પુરસ્કાર જીતેલો છે? ચોથો યુરોપીય ગોલ્ડન શૂ પુરસ્કાર છે એ લિયોનલ મેસીએ જીતેલો છે. લિયોનલ મેસી કયા દેશના પ્રખ્યાત ફૂટબોલર છે? તો તેના જવાબમાં લખી શકાય, તેઓ આર્જેન્ટિના દેશ સાથે સંબંધિત છે. અંડર 23 સિનિયર વિશ્વ કુસ્તી પ્રતિયોગિતામાં કોણે રજત પદક જીતેલ છે? તો તેના જવાબમાં આવશે, રીતુ ફોગાટે રજત પદક પ્રાપ્ત કરેલ છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ કયું ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કરેલું છે? તો તેના માટે આપણે લખી શકીએ, યોનો પ્લેટફોર્મ છે એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ડિજિટલ પ્લેટફોર્મ સ્વરૂપે રજૂ કરવામાં આવેલું છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અન્ય વાત કરીએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ ભારતની શાખાની દ્રષ્ટિએ સૌથી મોટી બેંક છે એ ગણી શકાય. કોણે મદ્રાસ હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકેના શપથ ગ્રહણ કર્યા છે? તો તેનો જવાબ આવશે, શત્રુઘ્ન પૂજારીએ મદ્રાસ હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકેના શપથ ગ્રહણ કરેલા છે. શત્રુઘ્ન પૂજારી મદ્રાસ હાઈકોર્ટ પહેલાં ક્યાં ફરજ બજાવતા હતા? તો ઉડીસા હાઈકોર્ટની અંદર તેઓ ફરજ બજાવી રહ્યા હતા. મદ્રાસ હાઈકોર્ટની સ્થાપના ક્યાં વર્ષે કરવામાં આવી છે? આવો જો પ્રશ્ન આવે તો આપણે લખી શકીએ કે મદ્રાસ હાઈકોર્ટની સ્થાપના બ્રિટિશ ગવર્મેન્ટ દરમિયાન 1862ની અંદર કરવામાં આવેલી છે. હાલમાં આંતરરાજ્ય સ્થાયી સમિતિની કેટલામી બેઠક દેશમાં આયોજિત કરવામાં આવેલી? તો એ બેઠક હતી 12મી બેઠક. 12મી આંતરરાજ્ય પરિષદની સ્થાયી સમિતિની બેઠકની અધ્યક્ષતા કોણે કરેલી? તો તેનો જવાબ લખીશું, ભારતના ગૃહમંત્રી તરીકે ફરજ બજાવતા એટલે કે ગૃહરાજ્યમંત્રી તરીકે ફરજ બજાવતા રાજનાથસિંહ છે તેણે અધ્યક્ષતા કરેલી. દક્ષિણ આફ્રિકાની કઈ યુવતીએ મિસ યુનિવર્સ 2017નો ખિતાબ જીતેલ છે? તો તેના જવાબમાં આપણે લખી શકીએ, ડેમી લે નેલ પીટર્સ નામની જે યુવતી છે તેણે આ ખિતાબ છે હાંસલ કરેલો છે. વર્ષ 2000માં કઈ ભારતીય યુવતીએ મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો? તો તેના જવાબમાં લખી શકીએ, લારા દત્તાએ વર્ષ 2000ની અંદર મિસ યુનિવર્સનો ખિતાબ છે એ હાંસલ કરેલો. બીજી વાત આપણે આને સંબંધિત કરીએ તો ભારતમાં એટલે કે ભારતની અંદર સૌપ્રથમ મિસ વર્લ્ડનો ખિતાબ છે એ રીટા ફારિયાએ 1966ની અંદર મેળવેલો. 1966 રીટા ફારિયા. મિસ યુનિવર્સ 2017ની સ્પર્ધામાં કઈ ભારતીય યુવતી નિષ્ફળ રહ્યા છે? તો તેના જવાબમાં આપણે લખીએ, શ્રદ્ધા શશિધર કે જેણે મિસ યુનિવર્સ 2017ની સ્પર્ધામાં ભાગ લીધો હતો પરંતુ તેઓ નિષ્ફળ નીવડ્યા છે. પાકિસ્તાનમાં જાહિદ હામિદે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું તે કયા પદ પર ફરજ બજાવતા હતા? તો તેનો જવાબ છે, તેઓ કાનૂન મંત્રી તરીકે ફરજ બજાવતા હતા. હાલ પાકિસ્તાનના વડાપ્રધાનશ્રીનું પદ કોણ સંભાળી રહ્યું છે? ત્યાં લખી શકે, ખાકન અબ્બાસી પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે સેવા આપી રહ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટ લઈને કોણે વિશ્વના ઝડપી બોલરનું સ્થાન હાંસલ કરેલું છે? તો ત્યાં આપણે લખી શકીએ, આર રવિશ્ચંદ્રન અશ્વિન છે તેઓએ 300 વિકેટ લઈ અને ટેસ્ટ ક્રિકેટની અંદર વિશ્વના ઝડપી બોલરનું સ્થાન છે એ હાંસલ કર્યું છે. આર રવિશ્ચંદ્રન અશ્વિને કોનો રેકોર્ડ તોડ્યો ગણી શકાય? તો ડેનિસ
લીલીનો રેકોર્ડ છે તેઓએ તોડ્યો ગણી શકાય, કારણ કે તેણે 56 ટેસ્ટ મેચ છે એની અંદર આ રેકોર્ડ છે કરેલો, જ્યારે આર રવિશ્ચંદ્રન અશ્વિન છે તેણે 54 મેચોની અંદર આ પ્રકારનો રેકોર્ડ છે કરેલો છે. વિશ્વભરમાં કયું પ્રદૂષણ ઝડપથી વધી રહ્યું છે? તો ત્યાં આપણે લખી શકીએ પ્રકાશનું પ્રદૂષણ છે એ ઝડપથી વધી રહ્યું છે. પ્રાણીઓ અને માનવ વચ્ચે ઊંઘવાની પરિસ્થિતિ શેના કારણે પ્રભાવિત થયેલી છે? તો પ્રકાશના પ્રદૂષણને કારણે પ્રભાવિત થયેલી છે. રાષ્ટ્રપતિશ્રીએ કયા રાજ્યમાં આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું છે? તો ત્યાં હરિયાણા રાજ્યની અંદર આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવનું ઉદ્ઘાટન કરેલું છે. ભાગવદ ગીતામાં શ્લોકોની સંખ્યા કેટલી છે? તો લખી શકીએ કે તેમાં 700 શ્લોક છે અને 18 જેટલા તેના આપણે બોલીએ છીએ અધ્યાય છે. તાજેતરમાં કયા દેશે સફળતાપૂર્વક રિમોટ સેન્સિંગ સેટેલાઇટ લોન્ચ કરેલ છે? તો તેમાં લખીએ ચીન દેશે રિમોટ સેન્સિંગ સેટેલાઇટ છે એ લોન્ચ કર્યો છે. જાપાનના પ્રોફેસર હિરોશી મારુઈ કયા પુરસ્કારથી સન્માનિત કરાયા છે? તો ત્યાં લખીએ ICCR ભારતવિદ પુરસ્કારથી તેઓ સન્માનિત કરાયા છે. હાલમાં એશિયન ચેમ્પિયનશિપનો ખિતાબ કોણે જીત્યો છે? તો ત્યાં આપણે લખી શકીએ કે ગોપી થોનાકલ છે તેઓએ એશિયન ચેમ્પિયનશિપનો ખિતાબ જીતેલો છે. ગોપી થોનાકલ કયો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય પુરુષ બન્યા છે? તો એશિયન ચેમ્પિયનશિપનો ખિતાબ જીતનાર તેઓ પ્રથમ ભારતીય પુરુષ બન્યા છે. વૈજ્ઞાનિકોએ કયા રોગ માટેની સારવારના ટીપા વિકસાવ્યા છે? તો તેમાં લખીએ ટીબી રોગ માટેની સારવારના ટીપા છે તેના દ્વારા વિકસાવવામાં આવ્યા છે. દર વર્ષે કેટલા લોકો વિશ્વભરમાં ટીબીના કારણે મૃત્યુ પામે છે? તો તેના જવાબમાં આપણે લખીશું 70 લાખ લોકો છે એ ટીબીના કારણે મૃત્યુ પામે છે. રક્ષા અધ્યયન અને વિશ્લેષણ સંસ્થાના અધ્યક્ષ તરીકે કોણ સેવા આપે છે? તો નિર્મલા સીતારામન છે એ રક્ષા અધ્યયન અને વિશ્લેષણ સંસ્થાના અધ્યક્ષ તરીકેની સેવા છે હવે આપશે. ઇન્સ્પાયર 2017નું પ્રથમ સંસ્કરણ કયા શહેરમાં આયોજિત થયેલ? તો તે રાજસ્થાનના જયપુર શહેરની અંદર ઇન્સ્પાયર 2017નું પ્રથમ સંસ્કરણ છે એ આયોજિત થયેલું. કયો દેશ ભારતને રાષ્ટ્રીય આપદા પ્રતિક્રિયા કેન્દ્ર સ્થાપિત કરવામાં મદદ કરશે? તો ત્યાં જવાબમાં લખીશું રશિયા દેશ આપણને મદદ કરશે. મ્યાનમારના વર્તમાન નેતા આંગ સાન સુ કી પાસેથી કયો પુરસ્કાર પરત લેવામાં આવશે? તો ફ્રીડમ ઓફ ઓક્સફર્ડ પુરસ્કાર છે એ પરત લેવામાં આવશે. ઓલિમ્પિક IOCA સોચી ડોપિંગમાં દોષિત કેટલા રશિયન ખેલાડીઓ પર આજીવન પ્રતિબંધ લગાવવામાં આવેલ છે? તો 5 રશિયન ખેલાડીઓ છે તેના પર આ પ્રતિબંધ છે, એટલે કે આજીવન પ્રતિબંધ છે એ લગાવાયો છે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે? તો તેના જવાબમાં લખીએ સ્વિટ્ઝર્લેન્ડની અંદર તેનું મુખ્ય કાર્યાલય આવેલું છે. ભારતના કયા રાજ્યની સરકારે હાલમાં 6 શહેરોમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાગુ કરેલ છે? તો ત્યાં જવાબમાં લખીએ છત્તીસગઢ સરકારે આ કાયદો છે એ, એટલે કે પ્રતિબંધ છે એ લાગુ કર્યો છે. કોણે વિશ્વ વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં સુવર્ણ પદક જીત્યો છે? તો મીરાબાઈ ચાનુએ વિશ્વ વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં સુવર્ણ પદક જીત્યો છે. કયા રાજ્યની સરકારે 19 જિલ્લાઓમાં વરસાદથી પ્રભાવિત ખેડૂતો માટે લગભગ 365 કરોડ રૂપિયા જાહેર કર્યા છે? તો ઓરિસ્સા રાજ્યની સરકારે આ પ્રકારનું કદમ છે એ ઉઠાવેલ છે. મણિપુરમાં હાલ કઈ સ્કીમ શરૂ કરવામાં આવી છે? તો સૌભાગ્ય સ્કીમ છે એ મણિપુરની અંદર શરૂ કરવામાં આવેલી છે. રેલ મંત્રાલય દ્વારા પ્રથમ કઈ ટ્રેનનો પ્રારંભ કરવામાં આવ્યો? તો સુવર્ણ રાજધાની ટ્રેનનો પ્રારંભ છે એ કરવામાં આવેલો છે. પ્રથમ સુવર્ણ રાજધાની ટ્રેનની શરૂઆત ક્યારે કરવામાં આવી છે? તો 29 નવેમ્બર 2017 રોજ પ્રથમ સુવર્ણ રાજધાની ટ્રેનની શરૂઆત કરવામાં આવેલી છે. જોઈએ મિત્રો આજનો સવાલ. ઇન્સ્પાયર 2017નું પ્રથમ સંસ્કરણ કયા શહેરમાં આયોજિત થયેલ? તો મિત્રો કેવો લાગ્યો આપને આ વિડીયો? જો મિત્રો આપને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી તેને લાઇક કરો, તેને શેર કરો અને જરૂરિયાતવાળા મિત્રો સુધી જરૂરથી પહોંચાડો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.